નમસ્કાર અનેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. થરૂર બેંગલુરુમાં લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા જ્યાં તેઓ પોતાનું પુસ્તક ધ પેરાડેક્સિયલ પ્રાઇમ મિનિસ્ટર અંગે વાત કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે મોદી હાલનું વ્યક્તિત્વ તેમના સમક્ષકો માટે નિરાશાનો વિષય બની ગયું છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે વડાપ્રધાન મોદી સંઘની મર્યાદા ઓળંગી ગયા છે. થરૂરે જણાવ્યું કે સંઘના સભ્યએ એક પત્રકારને નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે મોદી RSS માટે શિવલિંગ પર બેઠેલ તે વીછી જેવા છે જેને ન હટાવી શકાય કે ન ચંપલથી મારી શકાય. જો હાથેથી હટાવવામાં આવે તો તે ખરાબ રીતે ડંખ મારશે. થરૂર બેંગલુરુમાં લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા જ્યાં તેઓ પોતાનું પુસ્તક ધ પેડોક્રિશિયલ પ્રાઇમ મિનિસ્ટર અંગે વાત કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે મોદી હાલનું વ્યક્તિત્વ તેમના સમકક્ષો માટે નિરાશાનો વિષય બની ગયો છે. મોદીત્વ, મોદી પ્લસ હિન્દુત્વના કારણે તેઓ સંઘથી ઉપર થઈ ગયા છે. મોદી સરકારની નિંદા કરતા થોડું વધુ કહ્યું કે હાલની સરકારમાં મંત્રાલય અને અધિકારી પ્રાપ્ત ઓફિસરને પણ પોતાના નિર્ણય પર PMOની મંજૂરી રાહ જોવી પડે છે. આ તેનું જ કારણ છે કે ગૃહમંત્રીને પણ ખ્યાલ ન હતો કે CBIના પ્રમુખને હટાવવામાં આવ્યા. વિદેશ મંત્રીને વિદેશ નીતિ સાથેના બદલાવો અંગે કોઈ જાણકારી નથી હતી. રક્ષામંત્રીને અંતિમ સમયે રાફેલ ડીલમાં થયેલા બદલાવ અંગે કોઈ ખ્યાલ નથી હોતો. શશી થરૂરે હાલમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. થરૂરે કહ્યું હતું કે કોઈ પણ સારો હિન્દુ નથી ઈચ્છતો કે અયોધ્યામાં રામ મંદિર બને. જોકે વિવાદ વધતા તેઓએ ચોખવટ કરી હતી કે તેમના નિવેદને ખોટી રીતે રજૂ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓની આંખવાડા કાન કરવાની નીતિને કારણે લાખો કરોડો રૂપિયાની કિંમતમાં પ્લોટમાં ગેરકાયદેસર દુકાન રહેઠાણ સહિતના દબાણ ઉભા થઈ જાય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા આવા દબાણો સામે કડક હાથે કાર્યવાહી થઈ રહી હોય. પૂર્વ ઝોનના એક મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર બનાવવાની 63 દુકાનો પર સવારથી તંત્ર દ્વારા હથોડા ઝીકાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી સત્તાવાળાઓની આંખ આડા કાન કરવાની નીતિના કારણે લાખો કરોડો રૂપિયાની કિંમતમાં પ્લોટમાં ગેરકાયદેસર દુકાન રહેઠાણ સહિતના દબાણ ઊભા થઈ જાય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા આવા દબાણો સામે કડક હાથે કાર્યવાહી થઈ રહી હોય. પૂર્વ ઝોનના એક મ્યુનિસિપાલિટી રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી 63 દુકાન પર સવારથી તંત્ર દ્વારા હથોડા ઝીકાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો છે. ઓઢવના રબારી કોલોની વિસ્તારમાં આવેલા 6300 સ્ક્વેર મીટરના રિઝર્વ પ્લોટમાં 63 જેટલી દુકાન ગેરકાયદેસર રીતે ઊભી કરાઈ હતી. આ દુકાનને હટાવવા માટેની કામગીરી સવારથી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસ તંત્રની મદદથી હાથ ધરાયેલા ઓપરેશનની ડિમોલિશનની કામગીરી 5 JCB મશીન ઉપયોગ થઈ રહ્યો છે. દિવેશ નસીદ સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો વિચરતી વિમુક્ત જાતિ મહાસંઘ ગુજરાતના તત્વથાનમાં ગુજરાતની 40 જાતિઓના સર્વાંગી વિકાસના મનોમંથન માટે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે સમાજના કમમઠ કાર્યકરો, આગેવાનો અને અધિકારીઓનો એક દિવસીય શિબિર યોજાઈ હતી. ગાંધીનગરમાં રહેલા વિચરતી વિમુક્ત જાતિ મહાસંઘ ગુજરાતના તત્વધાનમાં ગુજરાતની 40 જાતિઓના સ્વાર્ગી વિકાસના મનોમંથન માટે આજરોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે સમાજના કર્મઠ કાર્યકરો, આગેવાનો અને અધિકારીઓનો એક દિવસ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મંત્રી પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ શિબિરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિ મળી કુલ 40 જાતિઓનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ થાય છે. આ સમાજના લોકો ખમી રમતા છે. તેઓ ઉપર માં સરસ્વતીની કૃપા છે, જેથી આ જાતિ પાસે અનેક કળાઓ હોવાથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ સમાજની પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે, તેવું કહી મંત્રી સર્વે સમાજના અગ્રણીઓનો સમાજમાં તમામ બાળકને શિક્ષણ મળે દિશામાં નક્કર આયોજન કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ સમાજમાં શિક્ષણ વધશે તો કેવું પરિવર્તન આવશે તેની પર દ્રષ્ટાંતપૂર્વક વાત કરી હતી. તેમણે આ સમાજમાં શિક્ષણ વધે તે માટે રાજ્ય સરકારે અમલી બનાવેલ વિવિધ યોજનાઓની વિસ્તૃત વાત કરીને આંકડાકીય વિગત આપી હતી. તે ઉપરાંત સમાજના યુવા વર્ગને પગભર બનાવવાની માટેની વિદેશ અભ્યાસ સુધીની વિવિધ યોજનાઓની પણ જાણકારી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિચરતી વિમુક્ત જાતિના ચુનંદા સમર્પિત અને કમળિત કાર્યકરો અને આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હરિયા ખાતે વિવિધ દાતાઓ, ખેડૂત મંડળ, અતુલ લિમિટેડ તેમજ ગ્રામજનોના સહયોગથી
10 લાખના ખર્ચે બનાવાયેલી સંપૂર્ણ સુવિધાયુક્ત ગ્રામ પંચાયતનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું। वलसाड तालुकाना हरियाखाड़े विविध दाताओ खेडूतो मंदर अटूल तेमज ग्रामजनों सहयोगथी रुपया 10 लाखनो खर्चे बनावेली संपूर्ण सुविधायुक्त ग्राम पंचायतनो लोकार्पण वन अने आदिजाति राज्यमंत्री रमणलाल पाटकरना हस्ते करायुं हतुं। आ भवन निर्माणना मुख्य दाता पंकजभाई देसाईए तेमनी दीकरी जानकीनी स्मृतिमां आपेला 3 लाख जेटला दानने लक्ष्मी राखी तेनुं जानकी स्मृति भवन नाम आपवामां आव्युं छे। આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે હરિયા ગ્રામ પંચાયતે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી દાતાઓ અને ગ્રામજનો સહયોગથી ગ્રામ પંચાયતનું નિર્માણ કર્યું છે, જે સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બનશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોને કામ કરવાની સારી ભાવના સાથે ગામનો વિકાસ કરવાની સાથે સામૂહિક દ્રષ્ટિ વિકાસ કાર્યમાં સહયોગ આપીશું તો દેશના સ્વાર્ગી વિકાસનો કોઈ અવરોધ રોકી શકશે નહીં। ગામમાં થયેલા કામોની જાણકારી મળી રહે તે માટે ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવતું નિભાવ રજીસ્ટર નિયમિતપણે નિભાવવા જણાવવામાં આવ્યું હતું। હરિયા પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત અને પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈભવીએ કર્યું હતું। અવસરે પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શનાબેન તલાદી રસિકભાઈ અતુલ લીના ગૌતમભાઈ અગ્રણી મહેશભાઈ ભટ્ટ દાતાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ વલસાડ। તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર। તો સુરત જિલ્લાના માંડવી ખાતે આદિવાસી સમાજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમના વિરોધમાં આવેદન આપ્યું હતું। આદિવાસી વિસ્તારમાં જંગલોનો નાશ કરી યુનિટીના નામે વિસ્થાપન અટકાવવાની માંગ કરી હતી અને 31મીએ માંડવી બંધનું એલાન આપવામાં આવ્યું હતું। નર્મદાના કેવાડિયા ખાતે 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે, ત્યારે કાર્યક્રમ પહેલા આદિવાસીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। કારણ બહુલ આદિવાસી વિસ્તાર ગણાતા વિસ્તારમાં સર પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું મોદી અનાવરણ કરનાર છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં જ કેમ તેમજ કરોડોની મોટો ખર્ચ કરી આદિવાસી માટે 31 તારીખે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે ઓપનિંગ કરવાનું છે, એના માટે અમારે એવું કહેવું છે આદિવાસીઓએ કે સરદારે તો એકતાની વાત કરી જ છે, તો આદિવાસીઓને વિસ્થાપિત કરીને આજે દુઃખી શું શા માટે કરે છે? એ સ્ટેચ્યુ દરિયામાં પણ બનાવી શકાયું હોત, અને અમે તો એવું કહીએ છીએ કે 3000 કરોડનું બનાવ્યું છે, 30000 કરોડનું બનાવતે અમને ક્યાં વાંધો હતો? સરદાર આખા દેશના નેતા છે, તો એને દિલ્હીમાં પણ બનાવી શકાયું હોત। અમારે એવું કહેવું છે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આ આદિવાસી વિસ્તારમાં જંગલો આદિવાસીઓને વિસ્થાપન કરવાની જે એક જાતની પોલિસી છે, ઉદ્યોગોને લાવવાની જે એક જાતની પોલિસી છે, એ પોલિસી સામે અમારો વિરોધ છે। આવનાર દિવસોમાં આદિવાસીઓને બીજા અનેક કોઈ રાહત નહીં આપતા હોવાનો સરકાર સામે સૂર ઉઠાવ્યો છે, જેથી આદિવાસીઓની રોજી સમાન જંગલોનો નાશ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 72 ગામડાઓને ખાલી કરવામાં વિરોધ ઉભો થયો છે। આદિવાસી સમાજ દ્વારા સરકાર સામે લડતની શરૂઆત કરાઈ છે અને વડાપ્રધાનના કાર્યક્રમની સામે આદિવાસી સમાજમાં વિરોધ માટે પ્રચાર પણ શરૂ કરાયો છે। એને હું કહેવા માગું છું
કે હવે આ ધંધા તમારે બંધ કરવા પડશે, નહીં તો આ આદિવાસીઓ તમારો સામનો કરી લેશે, આદિવાસીઓ જાગી ગયા છે એ વાત આજે અહીંયા અમે કહેવા માગીએ છીએ. અને 31 તારીખે જે ઉદઘાટન કરવાના છે એના વિરોધમાં જે ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે એને બંધનું એલાન આપેલું છે, એ બંધના એલાનમાં પણ માંડવી તાલુકો સજ્જડ સમર્થનમાં છે. અને અમે માંડવી તાલુકાના વેપારી ભાઈઓ અને બીજી કોમ્યુનિટીના લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આ આદિવાસીઓ એકલાનો પ્રશ્ન નથી, શિડ્યુલ 5માં તમે આવેલા છો, એટલે શિડ્યુલ 5માં જે કાયદાકીય ઉલ્લંઘન કરે છે સરકારો એની સામે અમને વાંધો છે અને તમારે પણ અમારી સાથે રહેવું જોઈએ એવી અમે અપીલ કરીએ છીએ. અને આદિવાસીઓ પર આવનારી જે જોખમો છે એને આપણે ફેસ કરવા માટે આપણે બધા એક થઈએ, કટિબદ્ધ થઈએ એવી અમારી આ પ્રસંગે મીડિયા મારફતે આ બીજા ભાઈઓને પણ અમારી એક અપીલ છે. તેમજ સમગ્ર આદિવાસી પટામાં મોદીના કાર્યક્રમનો બહિષ્કાર કરાયો છે. સદાય પ્રતિમાની સાથે આદિવાસીઓ પોતાની રોજી છીનવાઈ જવાની દેશહત વર્ણવી છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી. જેતપુર જાણિયા ગામના 100 જેટલા ખેડૂતોએ ગામને અસરગ્રસ્ત જાહેર કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ગામને અસરગ્રસ્ત જાહેર કરે અને ક્રોપ કટિંગ માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે અધિકારીની નિમણૂક કરે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. ચારણિયા ગામને અસરગ્રસ્ત જાહેર કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પાક નિષ્ફળ ગયેલ હોય વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવા માટે આપીશું, રિપીટ જાહેર કરવા માટે આપ્યું આવેદનપત્ર. ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાક વીમો સરકાર આપે અને ચારણિયા ગામને અસરગ્રસ્ત જાહેર કરે, ક્રોપ કટિંગ માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે અધિકારીની નિમણૂક કરે તેવી માંગ કરવામાં આવી હતી. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.